સૌનું સ્વાગત છે. સમાચારમાં વાત કરીએ તો દ્વારકામાં એસટી વર્કશોપનું ઈ લોકાર્પણ કરાયું. દેવભૂમિ દ્વારકામાં જ્યારે હજારોની સંખ્યામાં ભાવિકો દર્શનાર્થે બહારથી આવે છે તેને ધ્યાનમાં લઈને દ્વારકામાં એસટી વર્કશોપનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. અન્ય રાજ્યોમાં પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા ફાળવવામાં આવેલ બસ ડેપો તથા વર્કશોપના ઈ લોકાર્પણ કરાયા. જ્યારે આ કોરોનાની મહામારીને ધ્યાને લઈ ઈ લોકાર્પણ કરાયું. રાજ્ય સરકાર દ્વારા ઈ ખાતમુહૂર્ત સાથે દ્વારકામાં પણ ડેપો વર્કશોપનું ખાતમુહૂર્ત કરાયું. રાજ્યમંત્રી હકુબા જાડેજા દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. 191.30 લાખના ખર્ચે વર્કશોપ થશે. કલેક્ટર, ભાજપ જિલ્લા પ્રમુખ, એસટી વિભાગના અધિકારીઓ પણ હાજર રહ્યા. 100 બસોની મેન્ટેનન્સની ક્ષમતા ધરાવતું વર્કશોપ બનશે. સમગ્ર ભારતમાંથી લોકો અહીંયા દ્વારકા દર્શનાર્થે આવતા હોય છે. રાજ્ય સરકાર દ્વારા વધુમાં વધુ લોકોને સુવિધા મળી રહે એના માટે આ જ વર્કશોપનું ખાસ કરીને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. રાજ્યમાં અલગ અલગ 14 જગ્યાએ મુખ્યમંત્રી દ્વારા ડેપોના ખાતમુહૂર્ત અને વર્કશોપના ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. એમાં ખાસ કરીને દેવભૂમિ દ્વારકા અંદાજે 2 કરોડ આસપાસ, 1.91 કરોડના ખર્ચે આજે વર્કશોપ એસટીમાં વધુમાં વધુ સુવિધા મળી રહી છે. સમગ્ર રાજ્યમાં અને રાજ્ય બહાર પણ અહીંથી શ્રીનાથજી જેવા ધાર્મિક સ્થળો પણ દ્વારકાથી ડાયરેક્ટ બસો જાય છે, ત્યારે રાજ્યમાં લોકોને વધુમાં વધુ સુવિધા મળી રહી. એના માટે ખાસ કરીને આજે વર્કશોપનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. દેવભૂમિ દ્વારકા ઉપર અતિ શ્રદ્ધા અમારા રાજ્યના મુખ્યમંત્રી પણ રાખે છે. જ્યારે પણ ગુજરાતમાં આફત આવી હોય ત્યારે મુખ્યમંત્રીએ દ્વારકાધીશના આશીર્વાદ લીધા અને આફત આપણે દૂર કરી છે. દ્વારકાધીશને આપણે સૌ સાથે મળીને પ્રાર્થના કરીએ કે કોરોના ખૂબ ઘટાડો છે પણ સમગ્ર ગુજરાત અને ભારત કોરોના મુક્ત થાય એવા પણ આજે દ્વારકાધીશના પ્રાર્થના કરીએ છીએ. આજે અહીંયા વર્કશોપના ખાતમુહૂર્ત પ્રસંગે મારી સાથે જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી કિમભાઈ જોગલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી વિધિ મોરી સાહેબ, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી, નગરપાલિકાના પ્રમુખ શ્રી, વિવિધ સમિતિના આગેવાનો, કલેક્ટર શ્રી, તમામ દ્વારા હમણાં જ પણ ખાતમુહૂર્તની વિધિ સંપન્ન કરવામાં આવી છે. લોકોને વધુમાં વધુ સુવિધા મળે એના માટે રાજ્ય સરકાર પ્રયત્ન કરે.